યથાશક્તિ પોતાનાથી બની શકે તેવી દાનની સરવાણી પણ વહાવેલી હતી અમરેલીમાં પરેશ ધાનાણી દ્વારા સંચાલિત ભૂખ્યા ભોજન સેવા યજ્ઞ અન્ન ક્ષેત્રમાં પધારમણી કરી આશીર્વાદ આપતા બ્રહ્મકુમારી દીદી ભુખ્યાને ભોજન સેવાયજ્ઞથી પ્રભાવિત થઈ આશીર્વાદ આપવા માટે વધારેલા હતા સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની કહેરથી પીડાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યાના એક મહિના જેવો સમય વીતી ગયો છે ધંધા રોજગાર ઠપ થઈ ગયેલા છે ત્યારે રોજનું કમાઈ અને રોજનું ખાનાર ગરીબ અને જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના લોકોના જીવન પર સીધી માઠી અસર પડી રહી છે તેવા સમયે કપરા સમયમાં દિવસે ને દિવસે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું હોય તેવા સંજોગોનું નિર્માણ થયું છે આવા સમયે અમરેલીના પનોતા પુત્ર અને સ્થાનિક ધારાસભ્ય ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા લોકડાઉન જાહેર થયાના દિવસથી સતત ભૂખ્યા લોકોની આંતરડી ઠારી આશીર્વાદ મેળવી અમીનો ઓડકાર ખાઈ આનંદની લાગણીનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે અને જરૂરિયાતમંદ લોકો નાના મોટા વેપારીઓ નાના મોટા ધંધાકીય લોકોનું તેમજ સર્વે સમાજ પણ આશીર્વાદ આપી રહ્યા છે સાથે સાથે જુદી જુદી ધાર્મિક સંસ્થાઓના સંતો મહંતો અને બ્રહ્માકુમારીજના દીદીશ્રીઓએ પણ આજે ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞમાં પધરામણી કરી અને આશીર્વાદ આપેલા હતા આ તકે યુવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞની સંપૂર્ણ માહિતી આપેલી હતી સાવરકુંડલાના માનવશ્રમથી મહંત ભક્તિરામ બાપુએ મુલાકાત લીધેલી હતી આ જરૂરિયાતમંદ લોકો માટે ધાનાણી દ્વારા સંચાલિત રસોડામાં પ્રસાદ બને છે અને લોકો પેટભર પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે મુલાકાતે આવેલા પૂજ્યશ્રી ભક્તિરામ બાપુ અને અમરેલી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના મહંત શ્રી બાલકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીએ ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી સહાય કરી ખૂબ જ કપરા સમયે લોકોની સાથે એક સાચા જનસેવકની ફરજ અદા કરી રહેલા ધારાસભ્ય પરેશભાઈ ધારાણી તેમજ સમગ્ર ટીમની ખૂબ પ્રશંસા કરી પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ શક્તિ આપે અને ખૂબ રીતે તમામ લોકોની સેવા કરી શકે તેવા આશીર્વાદ આપેલા હતા